आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु
विश्वास मुक्यो मने आ सेवानी तक आपी माटे आभार मानु छु। तो आवो मित्रों आपणे बाइबल अभ्यास में जोड़ाईशु। आजनो विषय चिंता अने तैयारी। तो आपणे पवित्र शास्त्र बाइबल मांथी नवा करार में लोकनी सुवर्ता तेनो 12मो अध्याय अने तेनी 22 थी 34 नी कलम सुधी हूँ आपना माटे वाँचीश। लूक 12:22 थी तो 34 सुधी त्यां प्रमाणे लखवामां आव्युं छे। तेणे पोताना शिष्यने कह्युं ए माटे हे हूँ तमने कहूँ छूं कि तमारा जीवन ने सारो चिंता न करो के अमे शू खाईशुं। તેમ તમારા શરીરને સારું પણ ન કરો કે અમે શું પહેરીશું, કેમ કે ખોરાક કરતા જીવ અને વસ્ત્ર કરતા શરીર અધિક છે। કાગડાઓનો વિચાર કરો, તેઓ તો વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી, તો પણ દેવ તેઓનું પોષણ કરે છે। પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો। ચિંતા કરવાથી તમારા માનો કોણ પોતાના કદને એક હાથ ભાર વધારી શકે છે? માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિશે તમે કેમ ચિંતા કરો છો? ફૂલ ઝાડનો વિચાર કરો, તેઓ કેવા વધે છે, તેઓ મહેનત કરતા નથી
તેઓ કાપતા પણ નથી, તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા વૈભવમાં તેઓ માના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનો ઘાસ જે આજ છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવું પહેરાવે છે તો અવિશ્વાસી તે તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. અમે શું ખાઈશું તથા શું પીશું એની શોધ ન કરો અને મનમાં સંદેહ ન રાખો, કેમ કે જગતના લોકો એ સગળાવાના શોધે છે, પણ તમારો બાપ જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. પરંતુ તમે તેનું રાજ્ય શોધો અને એ વાના પણ તમને આપવામાં આવશે. ઓ નાની ટોળી બિહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે, તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો. જીર્ણ નહીં થાય એવી થેલીઓ એટલે આકાશમાં અખૂટ દ્રવ્યો પોતાને સારું મેળવો. ત્યાં ચોર આવતો નથી અને કીડો ખાઈ જતો નથી, કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું જીવ રહેશે. ત્યાં સુધી આવો આપણે આ વચનો શીખવાને માટે આવો આપણે ઈશ્વર પિતા પાસે સહાય માંગીએ અને આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીશું, આવો આપણે પ્રાર્થના કરીએ. હે જીવતા અને જાગતા મહાન પરમેશ્વર પિતાજી, તમારો અમે પુષ્કળ આભાર માનીએ છીએ, કેમ કે સવારથી લઈને અત્યાર સુધી પ્રભુજી તમે અમારી સાથે ને પાસે રહ્યા, અમને સંભાળ્યા, અમને સાચવ્યા. અમારા નોકરી, અમારા ધંધા, અમારા ખેતીવાડી, અમારા વ્યવસાયમાં પ્રભુ તમે શક્તિ બળ પૂરા પાડ્યા, સહાય તમે મદદ કરી. આ ભયંકર દિવસમાં અમને તંદુરસ્ત રાખ્યા એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી અમે આભાર માનીએ છીએ પ્રભુજી આ સાંજની વડાએ પ્રભુ તમારા બાળકો તરીકે તમારી ઈચ્છા અને યોજનામાં પ્રભુ તમારા વચનો શીખવાના માટે અમને આ સાંજની વેળાએ પ્રભુજી બાઇબલ અભ્યાસ માટે જે સમય ને તક આપ્યો છે એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા વચનો થકી તમે અમને અમારી સાથે વાતને વ્યવહાર કરો અને પ્રભુજ અમે તમારા વચનોમાંથી અમે શીખીએ, અમે સમજીએ, એટલું જ નહીં પણ પ્રભુજી અમે અમારા જીવનોમાં લાગુ પાડનારા તમારા બાળકો બની એવું તમે થવા, અમારા ભટકતા વિચારોને દૂર કરજો. એક ચિત્તના એક મનના થઈને પ્રભુ છે તમારા મવચનો શીખે એવું તમે થવા દેજો. આ વિનંતી તાના પ્રભુ ઈશુ નામમાં કરીએ છીએ. આમેન. આપણે જીવનમાં ડગલે ને પગલે હંમેશા ચિંતા કરતા હોઈએ છીએ અને ચિંતા કરતા હોઈએ એટલે જીવન જીવવા આપણે અનેક પ્રકારની એ ચિંતાઓ દૂર કરવાને માટે આપણે તૈયારીઓ કરતા હોઈએ છીએ. આપણે લોક 12 ને 22-34માં જોઈ ગયા કે ચિંતા ના કરીએ, સાની ચિંતા ના કરીએ. આપણે પ્રભુ અહીંયા એના જીવંત વચનોમાં આપણને કહેવા માંગે છે, આપણને અહીંયા જણાવવા માંગે છે. પક્ષીઓની બાબત જણાવવામાં આવી છે કે પક્ષીઓ પોતાને સારું વાવતા નથી, કાપતા નથી, છતાં પણ જે પ્રભુએ પક્ષીઓને બનાવ્યા છે, જે આ સૃષ્ટિના સર્જનહાર છે, એ વિશેષ રીતે એ પક્ષીઓની સંભાળે છે, એમની જરૂરિયાતો પૂરી પાડે છે. અને સાથે અહીંયા વાત કરવામાં આવી છે ફૂલ છોડની. ફૂલ છોડ પણ
પોતે મહેનત કરતા નથી, છતાં પણ ઈશ્વર એ ફૂલ છોડની પણ સંભાળ લે છે, એની જરૂરિયાત પૂરી પાડે છે. જેમને પ્રભુએ ઉત્પન્ન કર્યા એમણે વાણી ઉચ્ચારી અને પક્ષીઓ અને ફૂલ ઝાડનું સર્જન થયું, તેમની પણ ઈશ્વર પિતા જો દેખભાળ રાખતા હોય, સંભાળ રાખતા હોય અને જરૂરિયાત પૂરી પાડતા હોય, તો એથી વિશેષ કે પ્રભુએ જ્યારે માણસ જાતનું સર્જન કર્યું તેમણે વાણીથી નહીં પરંતુ એમના પોતાના હાથોએ વિશેષ રીતે કાળજીને આપણું સર્જન કર્યું. ઈશ્વર પિતા આપણ પર કેટલો બધો પ્રેમ કરે છે એ ધારતે તો એક વાણી ઉચ્ચારતે અને માણસનું સર્જન થતે, પણ પ્રભુએ પોતાના હાથોએ આપણું સર્જન કર્યું. એટલા માટે કે પ્રભુ આપણા પર ખૂબ પ્રેમ કરે છે ત્યારે વહાલાઓ આપણે ચિંતા કરવાની જરૂર નથી, એ આપણો સર્જનહાર છે અને સર્જનહારને ખબર છે કે એના બાળકોને શું જરૂરિયાત છે. એ માગ્યા અગાઉ અત્યાર સુધી આપણને પરિપૂર્ણ કરી છે. કદાચ આપણે માગવા બેસીએ, આપણે યાદી બનાવીએ, કદાચ ભૂલી જઈએ, કંઈક માગવાનું ચૂકી જઈએ, પણ પ્રભુને ખબર છે આપણને શાની જરૂરિયાત છે અને પ્રભુ આપણને અત્યાર સુધી આપી છે. અહીંયા વચનમાં જોવા મળે છે આપણને પ્રભુ શીખવા માંગે છે. લુક 12:30, કેમ કે જગતના લોકો એ સગળા વાના શોધે છે પણ તમારો બાપ જાણે છે કે એ વાનાની તમને અગત્ય છે. આપણો જ્યા બાપ જાણે છે કે આપણને શાની અગત્ય છે, શાની જરૂરિયાત છે, છતાં પણ આપણે આપણા માટે, આપણા બાળકોને માટે આપણે ચિંતા કરીએ છીએ. આપણે ચિંતા કરીએ છીએ કે આપણા બાળકો હોય એટલે આપણે બાળકોને સારામાં સારું શિક્ષણ, સારામાં સારી શાળામાં ભણાવીએ કે મારું બાળક બહુ સારું શિક્ષણ મેળવે અને એ બાળકનું સારું ભવિષ્ય બને ને એમને સારી નોકરી મળે અને ઈશ્વર આપણને એ નોકરી પણ આપે છે અને આપણે ત્યાંથી અટકતા નથી, પરંતુ નોકરી પ્રાપ્ત કર્યા પછી પણ આપણે બાળકોની ફરી ચિંતા કરીએ છીએ કે બાળકને સારું જગ્યાએ લગ્ન થાય અને એ પણ ઈશ્વર પૂરું પાડે છે અને સારું આપણને જગ્યાએ બાળકો માટે લગ્નની વ્યવસ્થા કરી આપે છે અને આપણને એ સફળતા ઈશ્વરે આ પૃથ્વી પરના જીવનમાં આપી છે અને ત્યાં આપણે અટકતા નથી, પરંતુ લગ્ન કર્યા પછી આપણે સારું ઘર બા એમની ચિંતા કરીએ છીએ. આપણે ઘર બનાવીએ છીએ, ઘર બનાવીએ ત્યારથી જ આપણે બાળકો માટે રહેવાની, બાળકો મારા મોટા થઈ જશે તેમના રસોડું બનાવીએ અને ઘરમાં તમામ સુખ સુવિધાની ચિંતા કરીને આપણે ખૂબ સારું ઘર બનાવીને સુવિધા ઉત્પન્ન કરીએ છીએ અને ત્યાં પણ અટકતા નથી ને આપણે સારી ગાડી એ
એના માટે આપણે મહેનત કરીએ છીએ અને એ ગાડી પણ આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ, સારા ઘરેણા આપણે લઈએ છીએ, આપણા બાળકોને માટે વસાવીએ છીએ અને એની પાછળ આપણું જીવન ખર્ચીએ છીએ, એની પાછળ આપણે સમય કાઢીએ છીએ, ત્યાં પણ આપણે અટકતા નથી. પણ ફરી આપણે આપણા બાકીના જીવનને માટે, સારું જીવન પસાર થાય એના માટે આપણે ખૂબ મહેનત કરી ખૂબ સારું બેંક બેલેન્સ ઊભું કરીએ છીએ કે આવનાર દિવસોમાં ખૂબ સારી રીતે જીવન જીવું, એના માટે આપણે આ બધું બેંક બેલેન્સ ઊભું કરીએ છીએ. અને બીજી આપણે ચિંતા કરીએ ખૂબ સારું જીવન જીવાય, ખૂબ સારી તંદુરસ્તી ભર્યું જીવન, ખૂબ લાંબુ જીવન જીવાય, એના માટે આપણે મહેનત કરીએ છીએ. અને એવી રીતે જીવન જીવતા જીવતા, એવી ચિંતા કરતા કરતા અને સારું જીવન જીવવાને માટે તમામ પ્રકારની તૈયારીઓ કરતા કરતા આપણું જીવન પસાર થઈ જાય છે, આપણું ઘડપણ આવી જાય છે, પણ આપણી જરૂરિયાતો પૂરી થતી નથી, આપણી ચિંતાઓ પૂરી થતી નથી, ના આપણી તૈયારીઓ પૂરી થતી નથી, ના આપણું જીવન એવી રીતે જ પૃથ્વી પરથી પૂર્ણ થઈ જાય છે. અને આપણા બાળકો ફરી આપણી જેમ જ, તેઓ એની જેમ જ બાળકોની ચિંતા, ફરી શિક્ષણની ચિંતા, લગ્નની ચિંતા, ગરબાની ચિંતા, ગાડી ઘોડાની ચિંતા, બેંક બેલેન્સની ચિંતા, બેંક બેલેન્સની સાથે સાથે સારી તંદુરસ્તની ચિંતા અને એની પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે, એની તૈયારીઓને માટે જીવન ખર્ચી નાખે છે. વિચાર કરો, પ્રભુએ શું જીવન આ પૃથ્વી પરના વાનાઓને માટે, વાનાઓ પ્રાપ્ત કરવાને જ માટે આપણને જીવન આપ્યું હોય એ રીતે આપણે જીવન જીવીએ છીએ અને ચિંતાઓ કરીએ છીએ, એવું આપણે વિચારી બેઠા છે, એવું આપણે વિચારીએ છીએ કે આ બધું તો હું મહેનત કરીશ તો જ પ્રાપ્ત થવાનું છે, નહીં તો કશું મને મળવાનું નથી, એવું વિચારીને આપણે જીવન જીવીએ છીએ. અહીંયા પ્રભુ બહુ સરસ વાત જણાવે છે, પક્ષીઓ થકી આપણને જણાવે છે, પક્ષીઓ અને ફૂલ છોડ કશી મહેનત કરતા નથી, પણ પ્રભુએ જ એમને બનાવ્યા છે, એમની જરૂરિયાતને પ્રભુ જાણે છે અને આપણને સાની અગત્યતા છે તે પ્રભુને ખબર છે અને તે પ્રભુ આપણને આપે છે, પરંતુ આપણને પ્રભુ પર વિશ્વાસ નથી. પ્રભુએ આપણને આ પૃથ્વી પરનું જીવન શા માટે આપ્યું છે તે પ્રભુ આપણને જણાવે છે. અને માથીનું પુસ્તક 25મો અધ્યાય અને તેની 34મી કલમમાં પ્રભુ એવી રીતે જણાવે છે, તેનો પાછલો ભાગ, મારા બાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. આજે પ્રભુએ આપણું સર્જન કર્યું અને પ્રભુની ઈચ્છા છે આપણને પ્રભુ કે જે જગતની ઉત્પન્ન કર્યું તે અગાઉ તેમણે આપણા સારું સ્વર્ગની રચના કરી છે, અનંત જીવનને માટે આપણને વારસાના ભાગીદાર બનાવવા માંગે છે, તેના માટે પ્રભુએ આપણું સર્જન કર્યું છે.
परंतु आपणे आ जगतना वानाओने माटे आपणे जीवन व्यतीत करी रह्या छे। आजे तमे जाणी शको छो, जोई शको छो, अने आ बाइबलनी अंदर जे सत्य बाबतो प्रभु आपणने जणावा मांगे छे खूब सारी रीते प्रभुए आपने वचन थकी जणाव्युं छे। लूक 16 ने 19 थी 31 मां श्रीमंत माणस अने गरीब लाजरस नी वात जणाववामां आवी छे। आजे जे प्रकारे आपणे पृथ्वी परनुं जीवन जीवी रह्या छे ए आपणे श्रीमंत थवा माटे मेहनत करी रह्या छे અને આપણે શ્રીમંત પણ બની જઈએ છીએ, પરંતુ અહીંયા લૂક 16:19-31 શ્રીમંત માણસ અને ગરીબ લાજરસની વાત જે સત્ય બાબત છે અહીંયા જણાવવામાં આવી છે કે જે શ્રીમંત માણસ હતો જેણે પૃથ્વી પર ખૂબ મહેનત કરી હતી અને ખૂબ શ્રીમંત માણસ બન્યો હતો, એણે પૃથ્વી પરના જીવન ખૂબ સારા વાનાઓની સાથે પસાર કર્યું હતું, જ્યારે એ મરણ પામે છે એ શ્રીમંત માણસ ત્યારે એમનું પૃથ્વી પરનું જીવન પૂર્ણ થયા પછી એમને જે જીવન પ્રાપ્ત થાય છે એ છે નર્ક। અને નર્કની પીડા કે જે આપણે કદી જોઈ નથી, જે કદી પ્રભુએ આપણા જીવનમાં આવવા દીધી નથી, એટલી ભયાનક પીડા જે નર્કમાં જે પૃથ્વીના મંડળ ગાવ ઈશ્વરે શેતાન ને શેતાનના દૂતોને માટે જે નર્કની રચના કરી હતી ત્યાં આ શ્રીમંત માણસ જાય છે અને જ્યાં પીડા ભોગવે છે તે ખૂબ સરસ રીતે આ બાઇબલના વચનોમાં દર્શાવવામાં આવ્યું છે જેની પીડા છે। આજે તમે વિચાર કરી શકો છો કે આપણે માણસો તરીકે આ પૃથ્વી પર જ્યારે જીવન જીવવા માટે ઈશ્વરે મૂક્યા છે ત્યારે જે ઈશ્વરની યોજના છે કે આપણને જીવન મળે, પુષ્કળ મળે, અનંત જીવન મળે તેના માટે રચ્યા છે, આપણે યોજનાની ઈશ્વરની યોજનાને ભૂલી આપણે જગતના વાનાઓ તરફ મહેનત કરીએ છીએ અને એ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે શ્રીમંત માણસ પણ એમના જીવનમાં ખૂબ મહેનત કરી શ્રીમંત બન્યો અને એ જગતનું જીવન જીવ્યું ને જેના કારણે એમને સ્વર્ગમાં નહીં પરંતુ એમને નર્કમાં જગા મળી, કેમ કે ઈશ્વરની યોજનાને ભૂલી ગયો અને એ આજે પણ એ નર્કની અંદર એ પીડા ભોગવી રહ્યો છે। આપણા દેવ બાપની ઈચ્છા નથી કે એમના બાળકો નર્કમાં જાય, પણ આપણે જે વચન જોયું તે મુજબ કે એ તો આપણને એમના વારસો બનાવવા માંગે છે, એ આપણને અનંત જીવન આપવા માંગે છે, આપણે એ અનંત જીવનના ભાગીદાર બનીએ એ માટે ઈશ્વર આપણને શું માગે છે, આપણી પાસે કશું એ માગતો નથી, પણ ઈશ્વરની ઈચ્છા છે કે આપણા જીવનનો નાશ ન પામે પણ અનંત જીવન પ્રાપ્ત કરે, તેના માટે ઈશ્વર આપણને જણાવે છે
हे मनुष्य सारू शू छे ते प्रभुए तमने बताव्यु छे। न्याय थी वर्तु, दया भाव राखो। अपनी पासे प्रभु मांगे छे, ना पण प्रभुए बताव्यु छे के सारू शू छे, अने ते आपने ईश्वर बतावे छे। माथी 25 ने 31 થી 46 કલમોમાં આપણને પ્રભુ ખૂબ સરસ સરળ વચનો સાથે આપણને શીખવે છે। માથી 25 તેમાં આપણે જોઈશું 34 થી 40 તેમાં પ્રભુ આપણને જણાવે છે અને જે વારસો આપવા માંગે છે તે મુજબ આપણે 35 થી જોઈશું। માથી 25 ને 35 કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી, ત્યારે ન્યાયીઓ તેને ઉપદેશક ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું અને ક્યારે અમે તને પારકો દેખીને પરોણો રાખ્યો અથવા નાગો દેખીને વસ્ત્રો પહેરાવ્યા અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી। ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે અને ખૂબ ધ્યાનથી સાંભળશો, હું તને ખચિત ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું। અહીંયા પ્રભુ આપણને દયા ભાવ રાખવાની વાત શીખવે છે। આપણને પ્રભુએ આ પૃથ્વી પરના જીવનમાં એમની કૃપાથી એટલા સક્ષમ બનાવ્યા છે કે આપણે નાની નાની સેવા કરી શકીએ, દયા દર્શાવી શકીએ અને તે પ્રમાણે આપણે કરી શકીએ એટલા તો આપણને સક્ષમ બનાવ્યા છે। અને તે સેવા આપણે કરવાની છે, પણ આપણે એવું કરવા માંગતા નથી। આજે આપણી પાસે જે છે એ માત્ર આપણી મહેનતથી નથી, એ ઈશ્વરની દયાથી છે। ઈશ્વરે આપણા પર દયા દર્શાવી છે અને આપણને એવા સક્ષમ બનાવ્યા છે, ત્યારે ઈશ્વર આપણી પાસે શું ઈચ્છા રાખે છે કે સારું શું છે તે આપણે કરીએ। આપણે ગરીબ વ્યક્તિ પર દયા ભાવ રાખીએ, આપણે એ દયા એટલે આપણું બધું સર્વ છે એ આપી દેવાની વાત નથી, પણ ભૂખિયાને આપણે અન્ન આપીએ, જરૂરિયાતમાં લોકોને આપણી પાસે જે ઈશ્વરના આશીર્વાદે પ્રાપ્ત થયું છે એમાંથી મદદની વાત કરવામાં આવી છે, એ ઈશ્વર આપણી પાસે આશા રાખે છે, એ આપણને કરવાને માટે ઈશ્વર પ્રેરણા આપે છે અને સાથે આપણને ઈશ્વર વાત જણાવે છે કે તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલો, ઈશ્વરનો ભય રાખવાની વાત છે, ઈશ્વરના વચનો પ્રમાણે ચાલવાની વાત છે। જે વ્યક્તિ ઈશ્વરનો ભય રાખે છે તે વ્યક્તિ દયા ભાવ રાખવામાં કદી ચૂકતો નથી, એ ન્યાયથી વર્તવામાં ચૂક કરતો નથી અને પ્રાર્થના કરવાથી પણ ચૂકતો નથી। ત્યારે આપણે ઈશ્વરના ભયમાં
જીવન જીવીએ અને ઈશ્વર આપણા પર ખૂબ પ્રેમ કરે છે અને ઈશ્વર આપણને સુખી જોવા માંગે છે. ઈશ્વર આપણને પૃથ્વી પરના જીવન કરતા વિશેષ જે અનંત જીવન છે તે આપવા માંગે છે. ત્યાં કદી પીડા નથી, ત્યાં કોઈ કદી દુઃખ દર્દ નથી. આજે લાજરસ ભિખારી એ પૃથ્વી પરના જીવનમાં કેવી પીડા ભોગવી છે, કેટલી મુશ્કેલીઓ ઉઠાવી છે, એમને પ્રભુએ ઇબ્રાહીમની ગોદમાં જે સ્વર્ગ જે અનંત જીવન જે વારસો પ્રભુ આપવા માંગે છે તે એમને પ્રાપ્ત થાય છે. અને તે પ્રાપ્ત કરવાને માટે ઈશ્વર આપણી પાસે સારું કાર્ય કરવાની ઈચ્છા રાખે છે. ન્યાયથી વર્તવાની વાત આપણને જણાવે છે, દયાભાવ રાખવાની વાત ઈશ્વર આપણને જણાવે છે, નમ્રતાથી ચાલવાની વાત ઈશ્વર આપણને જણાવે છે. આપણે ઈશ્વરના ભયમાં જીવન જીવીએ. જે ઈશ્વર દયાળુ છે, જે ઈશ્વર સર્જનહાર છે, જે ઈશ્વર આપણને તારણ આપે છે, ઈશ્વર જે આપણને અનંત જીવન આપવા માંગે છે, તે ઈશ્વરની ઓળખ આપણે જે વ્યક્તિને મળી નથી, જે વ્યક્તિને ખબર નથી, તેને આપણે જણાવીએ. ઈશ્વર આપણા માટે દુઃખ સહન કર્યું છે, માત્ર ને માત્ર આપણને આનંદ જીવન પ્રાપ્ત થાય. ત્યારે જે સુવાર્તા ઈશ્વરે આપણને આપી છે, જે સુવાર્તા આપણે સાંભળી છે, એ જ સુવાર્તા આપણે જે વ્યક્તિ જાણતા નથી તેને આપણે જણાવીએ, એમને આપણે સુવાર્તા આપીએ. કેમ કે ઈશ્વરની પણ યોજના છે, કોઈ પણ વ્યક્તિનું જીવન નાશમાં ન જાય પણ આનંદ જીવન પામે, એના માટે ઈશ્વરે સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર પોતે આવ્યા. ત્યારે આવો વહાલાઓ આપણે ઈશ્વરની ઈચ્છાને યોજનામાં ચાલવાને માટે આપણે તૈયાર થઈએ. લોક 12 અને આ 32મા વચનમાં પ્રભુ આપણને જણાવે છે, ઓ નાની ટોળી વિહોમાં, કેમ કે તમને રાજ્ય આપવાની તમારા બાપની ખુશી છે. પ્રભુ આપણને અનંત જીવન આપવાની જે વાત કરી છે ત્યારે આપણે એ અનંત જીવન પ્રાપ્ત કરવાને માટે ચિંતા કરીએ, એના માટે તૈયારીઓ કરીએ. કેમ કે આપણે અત્યાર સુધી આપણા જીવનમાં જગતના વાનાઓને માટે જે ચિંતા કરી રહ્યા છે એની માટે તૈયારીઓ કરી રહ્યા છે, એથી વિશેષ પ્રભુ આપણને જે અનંત જીવન આપવાની ખાતરી આપી છે એના વારસના ભાગીદાર બનાવવાની વાત કરી છે. અને આ પૃથ્વી પરનું જીવન પ્રભુ એમની ઈચ્છા, એમની યોજના, એમના વચનો પ્રમાણે જે જીવવાની વાત કરી છે એ પ્રમાણે આપણે જીવવાને માટે તૈયાર થઈએ. કેમ કે પ્રભુ આપણને અનંત જીવન આપવા માંગે છે ત્યારે પ્રભુ કદાચ બીજું આગમન આજે આવી જાય કે કદાચ કાલે આવી જાય, તો શું આપણી કરણી એવી છે કે જે પ્રભુએ ઈચ્છા રાખી છે એવું જીવન જીવ્યા છે? કે કદાચ એ આગમનના દિવસે આપણને અનંત જીવન પ્રાપ્ત થઈ શકે? હું શું અત્યાર સુધી એવું જીવન જીવ્યો છું કે આપણે જીવ્યા છીએ કે પ્રભુનું બીજું આગમન આવે અને મને સ્વર્ગ પ્રાપ્ત થાય? તો વહાલો આપણે
આપણા જીવનોને આપણે પોતે તપાસ કરીએ. આપણને આ ભયાનક દિવસોમાં જે આપણે જીવતા છીએ તે પ્રભુની કૃપા છે. પ્રભુ આપણને નાશમાં જવા દેવા માંગતા નથી અને આપણને પસ્તાવો કરવા માટેની આ એક તક પૂરી પાડી છે. ત્યારે એ તકનો આપણે લાભ લઈએ, આપણા જીવનને તપાસીએ અને જો જીવનો આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવ્યા નથી અને જે ઈશ્વર આપણને અનંત જીવન આપવા માંગે છે તે પ્રમાણે જો આપણે જીવ્યા નથી તો આવો વહાલાવો આપણે પોતાના જીવનને સ્વ તપાસ કરીએ અને આપણા જીવનો જેવું પ્રભુ ઈચ્છા રાખે છે તેવું આપણે જીવન જીવીએ. આ ડિસેમ્બર માસ એટલે પ્રભુ ઈસુના જન્મનો માસ છે. આપણે અત્યારે નાતાલની તૈયારીઓ કરી રહ્યા છે. આપણે આજે પણ કપડાની ચિંતા કરીએ છીએ, ખાવાની ચિંતા કરીએ છીએ, ઉજવણી કરવાની ચિંતા કરીએ છીએ, પણ પ્રભુ આપણને પૃથ્વી પર આપણા જીવન નાશમાં જતા અટકાવવાને માટે પ્રભુ સ્વર્ગ છોડીને પૃથ્વી પર જન્મ લીધો. ત્યારે આપણને પ્રભુ આ નાતાલના દિવસે એક સંદેશ આપે છે કે જે દેવે સર્વ છોડીને આપણને તારણ આપવાને માટે દુઃખ સહન કર્યું, એમણે લોહી વેવડાવી દીધું, એણે પીડા સહન કરી, ત્યારે એ પ્રભુને આપણે ઓળખી, એ પ્રભુ આપણા પર કેટલો બધો પ્રેમ કરે છે કે આપણા જીવનો નાશમાં ન જાય. શેતાન આપણા જીવન નાશમાં લઈ જવા માંગે છે. ત્યારે આવો હાલાવો આપણે એ જીવન પરમેશ્વરને નાતાલનો દિવસોમાં જેમણે આપણા માટે જન્મ લીધો છે ત્યારે પ્રભુને આપણે ઓળખીએ, જાણીએ અને પ્રભુની યોજના આપણને તારણ આપવાની છે, આપણને અનંત જીવન આપવાનું છે. તેના માટે આપણા આ બાકીનું જીવન એમાં તૈયાર કરીએ, પસ્તાવો કરીએ અને એવું જીવન જીવીએ કે પ્રભુ જ્યારે બીજું આગમન થાય ત્યારે આપણને જે અનંત જીવન આપવામાં આવે છે, જે સ્વર્ગમાં જીવન આપવામાં આવે છે ત્યાં પ્રાપ્ત થાય. ત્યારે આવો વહાલાવો આજના આ બાઇબલ અભ્યાસ પ્રભુ આપણને જે જીવન આપ્યું છે કે આપણને અનંત જીવન પ્રાપ્ત થાય, નહીં કે શેતાન શેતાનના દૂતોને માટે જે નાક બનાવવામાં આવે છે ત્યાં આપણને જગા પ્રાપ્ત થાય. ત્યારે વહાલાવો આપણે પોતાના જીવનને તપાસીએ અને પોતાના જીવનોને એ પ્રમાણે તૈયાર કરીએ કે જેવી ઈશ્વરની યોજના છે. તો આવો આપણે આ વચનોને ધ્યાનમાં લઈ પ્રાર્થના કરીએ અને પોતાના જીવનને તપાસીએ, પસ્તાવો કરીએ અને પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવન જીવન માટે તૈયાર થાય. આવો પ્રાર્થના કરીએ. હે જીવતા અને જાગતા મહાન પરમેશ્વર પિતાજી, ફરી એક વાર તમારા અમે પુષ્કળ આભાર માનીએ છીએ આ સાંજની વેળાએ પ્રભુજી તમે અમારી સાથે વાત ને વ્યવહાર કર્યો છે. પ્રભુજી આ પૃથ્વી પરનું જીવન જ્યારથી તમે અમને આપ્યું છે પ્રભુ, અમે પોતાની માટે, જગતના વાનાઓને માટે, અમે અમારા બાળકોને માટે, અમારા સગા સ્નેહી સંબંધીને માટે અમે પોતાની માટે જ જીવ્યા છીએ. ત્યારે પ્રભુ તમારી ઈચ્છા અને યોજના છે કે અમે અનંત જીવનને માટે જીવીએ અને એ પ્રમાણે અમે જીવન જીવીએ કે પ્રભુજી જેવી તમે ઈચ્છા રાખો છો પૃથ્વીના મંડળ આગળ પ્રભુજી અમને વારસ બનાવવાને માટે જે વ્યવસ્થા કરી છે, ત્યારે પ્રભુજી એ પ્રમાણે અમને જીવવાને માટે તમે જે આહવાન આપ્યું છે, જે તમે ઈચ્છાની યોજના રાખી છે તે પ્રમાણે અમને જીવવાને માટે પ્રભુ આ રાત્રિ વેળાએ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. પ્રભુજી અમે પોતાના જીવનને તપાસીએ, અમે પસ્તાવો કરીએ અને આ નાતાલના માસમાં નવી શરૂઆત કરીએ, કેમ કે આ ભયાનક દિવસોમાં પ્રભુજી કેટલાય લોકોએ પ્રભુજી આ નાતાલનો માસ જોવાની ચાહે પણ જોઈ શક્યા નથી.
પ્રભુએ તમે અમને કૃપા આપી છે, અમને આ એક તક આપી છે, અમે આ જગતના વાનાઓ માટે ચિંતા ના કરીએ, એ જગતના વાતાવરણ માટે તૈયારી ના કરીએ, પણ પ્રભુજી અમે આનંદ જીવન માટે તૈયારી કરીએ, એ પ્રમાણે જીવનારા તમારા બાળકો બની અમને તમે માર્ગ બતાવ્યો છે, તમે અમને વચનો આપ્યા છે કે અમારે કેવી રીતે જીવવાનું છે, ત્યારે એ પ્રમાણે જીવવા માટે અમને સહાયતા મદદ કરો. આ વિનંતી તમના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન.
भरपूर तुझने मुझ तन मन धन मुझ जीवन ले दऊँ हो मैं प्रभु मुझ सर्वथन मुझ जीवन ले स्तंभ प्रभु मुझ कांध धरूं तब सेवकण पथमा संचरूं डग पाछू नहीं को काड़े भरूं डग पाछू नहीं को काड़े भरूं मुझ जीवन ले संकट में तूफान नरे बहु आपदा थी वधु शूर चढ़े बल शीर कदी धर ऊंच पड़े बल शीर कदी धर ऊंच पड़े मुझ जीवन ले सदा सेवा मही झुकाऊ सही या होम करे पड़ु पाछो नहीं या होम करे पड़ु पाछो नहीं मुझ जीवन ले जग पालक तारक स्वामी मारा सहु सौंपी तम मम प्रभु प्यारा धरु मस्तक हूँ चरणे तमारा धरु मस्तक हूँ चरणे तमारा मुझ जीवन ले सर्वथन मुझ जीवन ले मुझे तन मन धन मुझे जीवन ले।